સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની જર્જરિત શાળાના ડિમોલેશન માટે તેની નજીક આવેલી ત્રણ શાળાને બંધ કરી દેવાતા વિવાદ ઉભો થયો છે વિદ્યાર્થીઓની સલામતીના નામે કોન્ટ્રાક્ટરને સુવિધા આપવા માટે આ સ્કૂલમાં અભ્યાસ કરતા ત્રણ હજારથી વધુ વિદ્યાર્થીઓ નો પ્રત્યક્ષ શિક્ષણ બગડી રહ્યું છે શિક્ષણ સમિતિ કોન્ટ્રાક્ટરના ઇશારોએ કામ કરતી હોવાના આક્ષેપ સાથે વિવાદ ઉભો થઈ ગયો છે સુરતનગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ડુંભાલની શાળા ક્રમાંક એકસો છ નું એકસો ઓગણસિત્તેર બસો ત્રીસ સહિત પાંચ શાળાના એક જ કેમ્પસમાં છે આ શાળાની બાજુમાં સમિતિની એક શાળા જર્જરિત થતા તેના ડિમોલેશનની કામગીરી ચાલી રહી છે કોન્ટ્રાક્ટર દ્વારા કામગીરી બાળકોના અભ્યાસ દરમિયાન કરવામાં આવી રહેલા હોવાના કારણે વિદ્યાર્થીઓની સલામતી સામે પ્રશ્ન ઊભો થયો છે કોન્ટ્રાક્ટર શૈક્ષણિક કાર્ય બાદના સમયમાં ડિમોલેશન કરે તો વિદ્યાર્થીઓને શિક્ષણ પણ મળે અને ડિમોલેશનની કામગીરી પણ થાય તે શક્ય હતું પરંતુ રાજકીય વગ ધરાવતા કોન્ટ્રાક્ટરે સમિતિની શાળાના સ્ટાફ પર રોક જમાવીને વિદ્યાર્થીઓની સલામતી માટે શૈક્ષણિક કાર્ય બંધ કરી દેવા માટે જણાવ્યું અને શાળા દ્વારા શૈક્ષણિક કાર્ય બંધ કરી દેવામાં આવ્યું છે શૈક્ષણિક કાર્ય બંધ થતા સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના વાલીઓ ફરિયાદ કરે છે કે ગયા સોમવારથી શાળામાં વિદ્યાર્થીઓને મોકલવા નહીં તેવા પ્રકારની સૂચના આપી દેવામાં આવી છે તેના કારણે છેલ્લા એક અઠવાડિયાથી વિદ્યાર્થીઓ શાળામાં જતા નથી શાળાના નિરીક્ષક કહે છે કે બાજુની બિલ્ડિંગનું ડિમોલ્યુશન થઈ રહ્યું છે એટલે શનિવારે અને આજે શાળામાં વિદ્યાર્થીઓને બોલાવવામાં આવ્યા નથી તેની જગ્યાએ શિક્ષકો તેના વિસ્તારમાં જઈ અને ઓનલાઈન શિક્ષણ આપી રહ્યા છે જોકે શાસન અધિકારી કહે છે કે વિદ્યાર્થીઓની સલામતી માટે આજનો દિવસ શૈક્ષણિક કાર્ય બંધ રાખવા આવ્યું છે અને આવતીકાલે શૈક્ષણિક કાર્ય શરૂ થઈ જશે આમ શૈક્ષણિક કાર્ય અંગે વાલીઓ નિરીક્ષક અને શાસન અધિકારી જુદા જુદા મત આપી રહ્યા છે તેથી વિવાદ ઉભો થયો છે રાજકીય વક્ત ધરાવતા કોન્ટ્રાક્ટરના ઈશારે શાળા બંધ કરાવી દેવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે જો આક્ષેપ સાચો હોય તો તપાસ મૂકવી જોઈએ અને શાળા કોની સૂચનાથી બંધ રાખવામાં આવી છે કેટલા દિવસથી બંધ રાખવામાં આવી છે તે જાહેર કરવું જોઈએ તેવી માંગણી ઉઠી છે